મેંદરડામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દિવસને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભારત દેશની રાજનીતિમાં 25 જૂન 1975 કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી હતી. તેથી આ બનાવના દિવસના અનુસંધાને આજરોજ તારીખ 25/6/2021 શુક્રવારના રોજ મેંદરડા આંબેડકર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી મેંદરડા દ્વારા કટોકટી દિવસને કાળા દિવસ તરીકે માનીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે અનુસંધાને મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચાના નવનિર્મિત પ્રમુખ મહામંત્રીઓ તથા ભાજપ પરિવાર સાથે રહી સક્રિય અને પક્ષના વફાદાર કાર્યકર્તાઓએ હાજરી આપી અને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે આ કાર્યક્રમને દીપાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જયેશ વાડા, મેંદરડા. આજ રોજ ભારતીય જનતા પાર્ટી મેંદરડા તાલુકાના કાર્યકરો દ્વારા 1975 ની અંદર જે બાબા સાહેબના બંધારણને પણ લેવે મૂકીને 1975માં ઇન્દિરા ગાંધીએ જે કાળો દિવસ કહેવાય કટોકટી લાવી તે ભારતના બંધારણ ભાગ 18 અનુચ્છેદ 52માં જે નીતિ નિયમો નેવે મૂકી અને તેનું ઉલ્લંઘન કરી અને કટોકટી લાદવામાં આવી અને આ કટોકટી 21 મહિના સુધી રહી અને 11 લાખ લોકોને નિર્દોષ લોકોને જેલ હવાલે કર્યા એટલે આજના દિવસને કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે.